દિશા બનાસ નદી ઉપર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સ્ટ્રક્શન દ્વારા નદીમાં 9 કિલોમીટર સુધીમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તર દિવસ અને દિવસે ઊંડા જઈ રહ્યા છે. તેના કારણે ખેડૂતોને સિંચાઈની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસ નદીમાં પાણીના તર જળવાઈ રહે તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ મારીએ સરકારમાં રજૂઆત કરી હતી, જેના ઉપાય માટે ધારાસભ્યએ ડીસા પાસે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને તેનાથી પાણીના તર જળવાઈ રહેતા ખેડૂતોને સિંચાઈમાં પડતી તકલીફનો ઘટાડો થઈ શકે તેવી રજૂઆતના પગલે સરકારે હવે બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે. આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ નામની એજન્સીની સંયુક્ત ટીમ બનાસ નદી પર પહોંચી સર્વેની કામગીરી શરૂ કરી છે. આ ટીમ આગામી 8 થી 10 દિવસ સુધી બનાસ નદીમાં 9 કિલોમીટર સુધીના વિસ્તારમાં સર્વે કરશે, જેમાં બનાસ નદીના બંને કાંઠાનો વિસ્તાર સોઇલ ટેસ્ટિંગ સહિત અલગ અલગ બાબતોની તપાસ કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે. ત્યારબાદ આ રિપોર્ટમાં આધારે ચેકડેમ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો ઘણી વખત ચોમાસામાં જે પાણી વહી જતાં પાણીનો સંગ્રહ થઈ શકે અને પાણીનો સંગ્રહ થતાં ડીસા પંથકમાં પાણીના તર જળવાઈ રહે, જેથી ડીસા તેમજ આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે. ગંગારામ ઠાકોર, જેડેસ ટીવી, ડીસા. રાજ્ય સરકારે બનાસ કાંઠાની જીવાદોરી એટલે બનાસ નદી, જેના નામ ઉપરથી જિલ્લાનું નામ પડ્યું છે, એવી બનાસ નદીનો પટ એ 40 કિલોમીટરથી વધારેનો છે અને એટલા ભાગની અંદર સ્વયંભૂ રિચાર્જ ઝોન પણ ખૂબ સારો છે. ત્યારે અમે સૌ ધારાસભ્યો શ્રી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી હતી કે એમાં આપણે સિરીઝ ઓફ ચેકડેમ બનાવવા જોઈએ. એના જ ભાગ રૂપે મને મુખ્યમંત્રીશ્રીએ સર્વે કરાવવા માટે અને સિંચાઈ મંત્રીશ્રીએ સર્વે કરાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે. એની તમામ સંભાવનાઓ તપાસ કરી અને પછી એની ચેકડેમની ડિઝાઇન બનાવવામાં આવશે. આ થવાથી લાખો ખેડૂતોને ફાયદો થવાનો છે. અનેકના કન્ફાઇન એક્વેફાયર રિચાર્જ થશે અને જેનાથી ખેડૂતોના પાણીના તળ ઊંચા આવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે.